નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આજે આપણે વિન્ડીની અને આઈએમડી મોડલની મદદથી સમજીશું કે ભારતમાં અને ગુજરાતમાં આવનારા દિવસોમાં ઇવન આજે હવામાનની સ્થિતિ શું રહેવાની છે. તો આવો આપણે સમજીએ. દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો ભારતીય ઉપમહાદ્વીપ. હવામાન વિભાગે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, ઇવન આજો મધ્યપ્રદેશ, ઇવન રાજસ્થાન, દિલ્હી, પંજાબના અમુક વિસ્તારો અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરેલી છે. અને દિલ્હીમાં તો એવું થયું કે કોચિંગ સેન્ટર ચાલતું હતું ત્યાં એના બેઝમેન્ટમાં પાણી પણ ઘૂસી ગયા છે. બરાબર, એટલે આ તમે જે વિસ્તાર જોઈ રહ્યા છો ભારતમાં, ત્યાં આ બધી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ હાલમાં વરસી રહ્યો છે. હવે આપણે જઈએ ગુજરાત તરફ કે ગુજરાતમાં શું સ્થિતિ છે આજની. આ જો આપણું ગરવી ગુજરાત, વલસાડ પાસે આ જુઓ. બરાબર, ભારેથી અતિ ભારે વરસાદ ત્યાં પણ વરસી રહ્યો છે, આ વિન્ડી મોડલ બતાવી રહ્યું છે. સુરત પાસે આ તમે જુઓ, બરાબર, ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે. સાથે જ અમદાવાદની આ જે નીચેનો વિસ્તાર છે અમદાવાદ જિલ્લામાં, ત્યાં પણ વરસાદ છે. જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે. એટલે હાલમાં આ જે સિસ્ટમ છે બંગાળની ખાડીથી જે આવી છે તે ગુજરાતના અમુક ભાગોમાં સક્રિય છે, આ વિન્ડી મોડલ બતાવી રહ્યું છે. સાથે જ હવામાન વિભાગે પણ એવી આગાહી કરી છે કે આવનારા દિવસમાં ફરી એક વખત સિસ્ટમ બંગાળની ખાડી પરથી આવશે આવનારા જે બે દિવસમાં. તો હવે વિન્ડી પ્રમાણે જોઈએ કે શું રહેશે કાલની પરિસ્થિતિને પરમ દિવસની. તો કાલે તમે જુઓ, આપણે સોમવારના દિવસે આ તમે જુઓ ખાનદેશ થઈને આવે છે, નંદુરબાર ને જલગાંવ ને એ બધે થઈને જુઓ ગુજરાતમાં પ્રવેશ કરશે. મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર થઈને ગુજરાતમાં સિસ્ટમ આવશે 29 તારીખના દિવસે. ઇવન પછી દાહોદ મધ્યપ્રદેશ થઈને એક બીજી સિસ્ટમ આવશે, દાહોદ, બરોડા અને અમદાવાદમાં જબરજસ્ત વરસાદ પડી શકે છે. સાથે જ પાલનપુરના વિસ્તારોમાં, પાલનપુરની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે. અને આ સિસ્ટમ પછી જશે આ સોમવારના દિવસે, પછી એ સૌરાષ્ટ્રમાં એન્ટર કરશે. બરાબર, આ તમે જો ટાઈમલાઈન હું આગળ લઈ જાઉં. જો બરોડામાં તો ભારેથી અતિ ભારે વરસાદ સોમવારના દિવસે બરોડા અને આ અમદાવાદ. આ જો આજે પ્રિડિક્શન છે, એક અનુમાન છે વિન્ડીનું કે ભારેથી અતિ ભારે વરસાદની આજે આગાહી છે. બરાબર, હવે આપણે મંગળવારના દિવસે જઈએ ત્યારે પણ એ સિસ્ટમ કચ્છ તરફ જતી રહી છે. જો સિસ્ટમ એ અહીંથી પછી કચ્છ તરફ જશે અને સુરેન્દ્રનગર, બોટાદ ને ભાવનગર ત્યાં અમુક એવા વિસ્તારો છે કે વાવણી લાયક વરસાદ હજી નથી વરસ્યો. તો આઈએમડી પણ કહી રહ્યું છે કે ભાઈ ત્યાં પણ બરાબર વરસાદ વરસશે. તો વિન્ડી મોડલ પણ બતાવી રહ્યું છે, વિન્ડી ને આઈએમડી એ બે મોડલ એક બાબતે એક જ છે કે સૌરાષ્ટ્રમાં, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં આવનારા સમયમાં દબાદબી થવાની છે. અને પછી આ જે સિસ્ટમ છે આખી મંગળવારના દિવસે તે કચ્છમાં જશે, જામનગર, બે દેવભૂમિ દ્વારકા થઈને પછી એ આગળ નીકળી જશે, એટલે પાકિસ્તાન તરફ એ જશે. તો આ છે વિન્ડી મોડેલ પ્રમાણેની આગાહી. દર્શક મિત્રો, હવે આપણે જોઈએ આઈએમડી મોડેલ પ્રમાણે આજના દિવસે એટલે કે 28 તારીખના રોજ હવામાન વિભાગે ગુજરાત માટે શું આગાહી કરી છે. તો આ તમે જે પીળો રંગ જોઈ રહ્યા છો ત્યાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, તાપી અને ડાંગ. બરાબર, આ આજની આગાહી છે કે છૂટા છવાયા સ્થળોએ અહીં ભારે વરસાદ પડશે. સાથે જ એમણે એવું પણ કહ્યું છે કે કચ્છ, મોરબી અને જામનગરની કોઈ આગાહી નથી આપી. આ ઉપરાંત હવામાન વિભાગે આ જે જિલ્લાઓ છે નીચેના ગુજરાતના નીચેના ભાગોના, સૌરાષ્ટ્રનો આ ભાગ અને દક્ષિણ ગુજરાતનો, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપેલું છે. કે જે ઓલરેડી પરિસ્થિતિઓ, ત્યાં જે નદી આવી છે તે એનું જળસ્તર સતત વધી રહ્યું છે. જેમ કે સુરતના અમુક તાલુકામાં અને નવસારીમાં પૂર્ણા નદી છે, બરાબર, તેના જળસ્તરમાં વધારો થયો છે. ત્યાં વરસાદ તો પડશે, પણ સાથે સાથે જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જે ઉપરવાસમાં વરસાદ પડ્યો છે ને, એનું પાણી પણ આ નદીઓમાં આવે છે, તાપીમાં, પૂર્ણામાં, વાલ્મીકી નદીમાં. અને એના લીધે અહીંયા
પૂર જેવી પરિસ્થિતિ કે જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે નદીઓમાં. તો હવામાન વિભાગે આજે પણ એ જ આગાહી કરી છે. સાથે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે આ વિસ્તારોમાં પાણી ભરાવાનું એક કારણ એ પણ છે કે ઉપરવાસમાં જે વરસાદ પડે છે, જેમ કે નર્મદાનું ઉદ્ભવ સ્થાન ક્યાં આવ્યું? અમરકંટક મધ્યપ્રદેશમાં. હવે ત્યાં વરસાદ પડે તો પાણી સીધું જ એના આના ફ્લો પ્રમાણે નીચે આવે, ગુજરાતમાં પ્રવેશ કરે. તાપી નદીનું પણ એવું છે, વાલ્મીકી નદી, પૂર્ણા નદી. તો આ વસ્તુ છે. હવે આપણે જોઈએ કે કાલ માટે શું કહ્યું છે હવામાન વિભાગે. તો 29 તારીખના રોજ ઓરેન્જ એલર્ટ અંતર્ગત જે વિસ્તાર છે, જે જિલ્લાઓ છે, એમાં વધારો થયો છે. મોટાભાગનું સૌરાષ્ટ્ર આવી ગયું છે. ફરી એકવાર સૌરાષ્ટ્રમાં બેટિંગ મેઘરાજા કરશે. આઈએમડી મોડેલ પ્રમાણે આવતીકાલે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને દમણ, બરાબર. એટલે બરોડામાં પણ ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યાં હમણાં આજવા ડેમમાંથી લગભગ 2-3 દિવસ પહેલાં એટલું બધું પાણી છોડવામાં આવ્યું તો ત્યાં કાલા ઘોડા અને મંગલ પાંડે બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો, પણ ગઈકાલે ખોલી દેવામાં આવ્યો, કારણ કે વિશ્વામિત્રી નદીમાં જળસ્તર ઘટ્યું છે. પણ હવે આઈએમડી એવું કહી રહ્યું છે કે આવતીકાલથી ફરી એકવાર ભારેથી અતિ ભારે વરસાદની બેટિંગ છે, મેઘરાજાની બેટિંગ છે. તો ત્યાં પણ બરોડામાં પણ સ્થિતિ થોડી ચિંતાજનક બની શકે છે. જ્યારે આ પીળા કલરના વિસ્તારો છે, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ છે. અહીંયા બંડીના પ્રદેશ અને વાગડ પ્રદેશો આવેલા છે કચ્છમાં, ત્યાં પણ સારો વરસાદ પડી શકે છે. તો આપણે બે મોડેલ જોયા, વિંડીનું મોડેલ, આઈએમડીનું મોડેલ, બરાબર. અને દેશના ખેડૂતો માટે હંમેશાથી આ વરસાદની જે પેટર્ન છે ખૂબ મહત્વની છે. કેમ કે આજે પણ ભારતમાં કુલ ખેતીનો જે વિસ્તાર છે એમાંથી 40% વિસ્તાર જ સિંચાઈ પર નિર્ભર છે, જ્યારે 60% વિસ્તાર ખેતી અંતર્ગત છે એ વરસાદ પર નિર્ભર છે, કુદરતી વરસાદ પર. એટલે ખેડૂતોને એ પણ ચિંતા કે અતિવૃષ્ટિ ના થઈ જાય, એટલે વધારે પડતો વરસાદ ના થઈ જાય, કાં તો પછી વાવણી લાયક વરસાદ જ ના થાય, બરાબર. એટલે કે દુકાળ જેવી પરિસ્થિતિ ના સર્જાય. તો તમારા વિસ્તારમાં, તમારા ગામ, તાલુકા, જિલ્લામાં કઈ રીતે વરસાદ પડી રહ્યો છે કોમેન્ટ બોક્સમાં લખી જરૂર જણાવો. નમસ્કાર.